संतान ने भूलशो नहीं, अगणित छे फर जो तमारी ते हवे सरशो नहीं। ને જે માં બાપે ઉત્તમ સંતાનની ઈચ્છા હોય એને જીવનની અંદર સંયમ રાખવો પડે, જો સંયમ ચૂકાય તો સમજી લેજો કે તમારે ત્યાંને ગમે એવા અસુરોનો જન્મ થાય। એટલે ખાસ આ વાતનું અનુસંધાન રહેવું જોઈએ। જેમ કોઈક શિલ્પી હોય અને એને મૂર્તિ બનાવવી હોય તો એ પહેલું આખું મનની અંદર પ્લાન તૈયાર કરે કે મારે કેવી મૂર્તિ બનાવવી છે અને પછી એના ઘડતરનો શરૂઆત કરે। એમ તમારે યોગ્ય સંતાન જોઈતા હોય, સારા સંસ્કારી બાળકો જોઈતા હોય તો એના પહેલા તમારે પ્લાન કરવું પડે, એના પહેલા માંડવું પડે। જન્મ થઈ જાય ને પછી તમે એને ઘડવા માંડો તો પછી કાંઈ મેળ પડે નહીં, કારણ કે 80% ઘડતર છે ને એ માતાના ગર્ભની અંદર રજ થઈ જાય છે। સૌથી મોટા મોટો બાળકનો માનવ મગજનો વિકસવાનો જો કોઈ સમય હોય તો એ માતાના ગર્ભની અંદર છે, એટલે એ સમયથી જ ઘડતરની શરૂઆત કરી દેવી। ચરક સંહિતાની અંદર એમ કહેલું છે કે ગર્ભસ્થ બાળક, ગર્ભની અંદર રહેલો સંતાન એ માતાની બધી ઇન્દ્રિયો દ્વારા જોઈ શકે, સાંભળી શકે, અનુભવી શકે, માતા જે જે કઈ ક્રિયા કરે છે એની સીધે સીધી અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર થાય છે। ઈ માતા જે જોશે ઈ બાળકને ખબર પડશે, જે સાંભળશે બાળકને ખબર પડશે। એટલા સુધી આજે પ્રૂફ થઈ ચૂક્યો છે કે માતા સ્વપ્ન જુએ છે ઈ પણ બાળકને ખબર પડે છે ગર્ભની અંદર રહેલાને। એટલે ઈ સમય એવો છે કે ઈ સમયે માતા પિતાએ વિશેષ સંયમ રાખવો પડે, સાવધાન રહેવું પડે। તમે એમ ન માનતા કે ગર્ભની અંદર બાળકને કાંઈ ખબર જ ના પડે, વાસ્તવિકતાએ ગર્ભની અંદર જીવને અત્યાર કરતા વધારે જ્ઞાન હોય છે, કારણ કે હજી માયામાં આવ્યું નથી। ગર્ભની અંદર તો એને બહુ બધું જ્ઞાન હોય છે, એને બધી સમજણ હોય, બધી ખબર પડે। જ્યારે બાળકનો જન્મ થાય પછી જ એને અજ્ઞાન પ્રાપ્ત થાય છે। એટલે બાળક ગર્ભની અંદર હોય ત્યારે બધું ઈ સમજી શકે, એને તમે જે સંદેશો આપો હોય ઈ બાળક સ્વીકારી શકે, અને ગર્ભ વખતે તમે જે એને સંસ્કાર આપો, જે સંદેશ આપો ઈ મર્યા સુધી ક્યારે ભૂલતો નથી। અમેરિકાની અંદર એક મશીન આવે છે, એને પેરેન્ટલ બેલ્ટ કહેવાય, મશીન છે એક। ઈ ગર્ભવતી સ્ત્રી હોય એના પેટ ઉપર બાંધી દેવામાં આવે અને એની અંદર તમારે જે બાળકને સંદેશો આપવો હોય રેકોર્ડ કરી નાખો, માતાના પેટ ઉપર હોય અને એના દ્વારા ઈ સંતાન છે સાંભળે છે। અને અમેરિકાએ એટલું સાબિત કર્યું છે કે 80% સંતાનો ઈ સંદેશાને સ્વીકારે છે અને મર્યા સુધી એને ક્યારે ભૂલતા નથી। એટલે સૌથી મોટા મોટું ઘડતર સંતાનનો માતાના ગર્ભની અંદર થાય। ને આજે જે અમેરિકાએ સાબિત કર્યું કે બાળક છે એ માતાના ગર્ભની અંદર હરેક વાતને સાંભળે છે, સ્વીકારે છે, અનુભવે છે, એ વાત તો આપણા ભારતીય ઇતિહાસે વર્ષો પહેલા સાબિત કરી બતાવી છે। તમને યાદ કરાવીશ કુરુક્ષેત્રનું મહાભારતનું યુદ્ધ, જ્યારે કૌરવ અને પાંડવોની વચ્ચે મહાભારતનો રણસંગ્રામ ખેલાયો છે, દુર્યોધને કપટ કરી અને અર્જુનને રણભૂમિમાં દૂર મોકલી દીધા છે, અને એ વખતે પાછળથી દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહની રચના કરી અને આખી પાંડવ સેનાની અંદર ખળભળાટ મચી ગઈ। કેમ? તો કે આખી પાંડવ સેનામાંથી માત્ર ને માત્ર અર્જુન હતા જે ચક્રવ્યૂહ ભેદનને જાણતા હતા, બીજા કોઈ નતા। યુધિષ્ઠિર મહારાજા ચિંતા કરવા લાગ્યા કે આજે તો હસ્તાચળ થાય એના પહેલા જ આપણે યુદ્ધ હારી જશો, પણ એ જ વખતે અભિમન્યુ આવ્યા અને એણે કીધું કે હે પિતા, તમે જો મને રજા આપો ને તો હું જાઉં અને આ ચક્રવ્યૂહનું ભેદન કરું।
આજે કોઈ જાણતું નથી કે અભિમન્યુ છે એ ચક્રવ્યૂહ ભેદનની વિદ્યાને જાણે છે. ત્યારે યુધિષ્ઠિરે પૂછ્યું, પણ તને ક્યાં આવડે છે, તું ક્યારે એ વિદ્યાને ભણ્યો? ત્યારે અભિમન્યુએ કહ્યું કે બાપા, જ્યારે હું મારી માં સુભદ્રાના ગર્ભની અંદર હતો ત્યારે એક દિવસ મારી માએ મામા કૃષ્ણને પ્રશ્ન કરેલો કે હે કૃષ્ણ, આ ચક્રવ્યૂહની રચના એ કેવી રીતની હોય, એનું ભેદન કેવી રીતે થાય મને સમજાવો. ત્યારે કૃષ્ણ પરમાત્માએ સુભદ્રાને અભિમન્યુ કહે છે કે મારી માને એ વિદ્યા સંભળાવી હતી ત્યારે હું મારી માના પેટમાં હતો અને જેમ જેમ મામા સંભળાવતા ગયા એમ એમ હું સાંભળતો ગયો. અને અભિમન્યુ આજે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. એક પછી એક કોઠાને તોડતો આગળ વધતા 7 કોઠાને ભેદી શક્યો, પણ 8મા કોઠાને ભેદી શક્યો નથી. કારણ તો કે જેદે કૃષ્ણ એને વાત સંભળાવતા તાને 7 કોઠા ભેદવાની વિદ્યા સાંભળી સુભદ્રાએ, પણ 8માની વાત કરવાની શરૂઆત કરી. સુભદ્રા મૈયાને ઊંઘ આવી ગઈ. અંદર અભિમન્યુ જાગે છે પણ માના કાંતિ અવાજ જતો બંધ થઈ ગયો, એની ઇન્દ્રિય અચેત બની ગઈ. એટલે અંદર બાળક જાગતો તો છતાંય પણ એને સાંભળ્યો નહીં. અને ત્યારે અભિમન્યુ છે ત્યાં કને વીરગતિને માને. એટલે આ વાતને ખાસ મહત્વ આપજો. બાળક ગર્ભની અંદર છે ત્યારે તમારી બધી ક્રિયા બધી આચરણની સીધે સીધી અસર એ સંતાન ઉપર થાય છે. એક નાનકડો બાળક બોલતા શીખ્યો ને, બોલતાની સાથે જ એક ડાયલોગ બોલ્યા કરે, વારંવાર કયો, કાલિયા તેરા ક્યા હો, સાંભળ્યો ને તમે? હા. એની માને પૂછવામાં આવ્યું કે હજી બાળક બોલતા શીખ્યો જ છે, હજી તો મમ્મી પાપા પણ હાવ માન માન બોલે ને, એને આ ડાયલોગ કેમ આવડ્યો? ત્યારે એની માએ કીધું કે આ બાળક જ્યારે મારા ગર્ભની અંદર હતો ત્યારે મેં 50 થી વધારે વાર શોલે ફિલ્મ જોઈ હતી અને એની અસર હતી. એટલે આજની માતાઓ જે ગર્ભની અંદર બાળક હોય ત્યારે ખાસ એને સાવધાની રાખવી પડે, તમારા માટે નહીં તો તમારા સંતાનો માટે, તમારા ભવિષ્ય માટે. જો તમે નહીં જાગો તો એક દિવસ રોવાનો વારો આવવાનો છે. ભક્તો ખાસ ધ્યાન રાખજો, જે ગર્ભાવસ્થાનો સમય છે એ સમયે માતાએ ખાસ ધ્યાન રાખવું. તમારી એક એક ક્રિયાની બહુ મોટી અસર થાય છે. લંડન ની અંદર ધોળિયા પતિ પત્ની ને ત્યાં કને એક કાળિયાનો જન્મ થયો, કેવી હાલત થાય તમે વિચાર કરો. હા, સમજાય વાત તમને? એનો પતિ ધોળિયો છે, ઘરવાળીએ કાળિયાને જન્મ દીધો. એના પતિએ શંકા કરી કે આ કેમ? એની પત્ની કે નિર્દોષ છું, કાંઈ નથી કર્યો, તમારો જ છે. જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવી ત્યારે ડોક્ટર એવો રિપોર્ટ આપ્યો કે આના ઘરની અંદર ગમે ત્યાં કંઈક ને કંઈક કાળા પુરુષનો ફોટો હશે. જોયો ત્યારે ખબર પડી કે હબસી કાળા માણસનો ફોટો હતો. અને જ્યારે બાળક ગર્ભમાં હતો ત્યારે એની માં વારંવાર એ ફોટાને જોતી, માત્ર ફોટાને જોતી, એને કારણે એનો છોરો કાળો થયો. જ્યારે આજની માતાઓ ગર્ભ વખતે ગમે એ કરે તો એના છોરા કેવા થશે? હે, એટલે ખાસ ઈ સમયે સંયમ રાખવાનો છે. અરે ખાલી માણસને અસર થાય એમ નહીં, પશુને અસર થાય. કદાચ તમે નહીં સાંભળ્યું હોય વાત, કારિયાણીના વસ્તા ખાચર, હા, એને ત્યાં કને ઘોડી હતી બહુ સારી, પણ એ જેટલા વછેરાને જન્મ આપે ને બધાય કાણા થાય, એક આંખે બાટા કાણા થાય. મહારાજ પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા કારિયાણી, ત્યારે વસ્તા ખાચરે કીધું કે મહારાજ આ એકદમ સારી જાતવાન ઘોડી છે. અરે મેં સારા સારા જાતવાન ઘોડા પાસે આને ઠાણ અપાવ્યું, ઠાણ એટલે ઋતુદાન અપાવ્યું, પણ જેટલા જેટલા વછેરાને જન્મ આપે બધાય કાણા, શા માટે? ત્યારે મહારાજે વાતનો ખુલાસો કર્યો, ઈગે આની અંદર તારો જે અશ્વપાળ છે ને એને બદલા, જ્યાં સુધી અશ્વપાળ હશે ત્યાં સુધી તારી ઘોડી છે એ કાણા વછેરાને જન્મ આપશે. કેમ? તો કે તારો અશ્વપાળ છે ને એક આંખે કાણો છે પણ એ ઘોડીને બહુ સારી રીતે પાળે છે.
માવજત સારી કરે એટલે ઘોડીને ઈ અશ્વપાળ સાથે હેત બંધાણો છે, માટે ગમે એવા ઘોડા પાસે તો એને ઠાણ અપાવીશ, પણ અસર તો ઈ ઘણાની જ પડશે, માટે અશ્વપાળ બદલાવ. વસ્તા ખાચરે અશ્વપાળ બદલાવ્યો અને એના પછી જે વછેરો થયો ને ઈ હારો થયો. ગર્ભ ઉપર આટલી અસર પડે છે ભક્તો, ઈ પશુ હોય તો એ ભલે અને માણસ હોય તો એ ભલે, એટલે ખાસ ઈ સમજજો કે ગર્ભ અવસ્થાથી જ તમારા સંતાનનો ઘડતર તમારે શરૂ કરવો પડશે, અને ઈ વખતે ખાસ કરીને માતાઓએ સંયમ રાખવો પડશે. એટલો ચોક્કસ નક્કી કરી રાખજો, ગર્ભ સમયે જેવું વાતાવરણ મળે છે, જેવા સંસ્કાર આપવામાં આવે છે, ઈ મોટા થઈને બાળકો એવા જ બને છે. અને જો ગર્ભ સમયે સારા સંસ્કાર આપ્યા હોય તો ઈ બાળક મોટો થઈને બગડવાની બહુ ઓછી શક્યતા છે, લગભગ નહીં જ બગડે, ક્યારેક જ બાય ચાન્સ એવા કોઈક પ્રસંગ બને કે બગડે. અને ગર્ભ સમયે જો ખરાબ સંસ્કાર આપ્યા હોય, ખરાબ વાતાવરણ હોય, તો ઈ બાળકો મોટા થઈને સારા થશે એવી શક્યતા બહુ નહિવત છે, લગભગ નહીં જ થાય. એટલે જો તમને તમારા સંતાનોને સારા બનાવવા હોય, સંસ્કારી બનાવવા હોય, તો જ્યારે ગર્ભમાં છે ત્યારે તમે એને એવું જ વાતાવરણ આપો. સારું સાંભળો, સારું જુઓ, સારી બધી ક્રિયા કરો, તો તમારો સંતાન છે ને એ સારું થશે. મોટા ભાગના પ્રોબ્લેમ્સ આજે મા બાપને થાય છે એનું સોલ્યુશન છે ને ગર્ભ સમયે થાય છે. જો ગર્ભ સમયે મા બાપ સંયમ રાખે, સાવધાન હોય, તો ઘણખરા પ્રોબ્લેમનું ત્યારે જ સોલ્યુશન થઈ જાય, એને મોટા થઈને ક્યારે કોઈ પ્રોબ્લેમ થતા નથી. એટલા માટે એક ચિંતકે બહુ સરસ વાત કરી કે બાળકનો જન્મ થઈ જાય પછી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરો, ગમે એવી પ્રક્રિયા તમે 20 વર્ષ સુધી કરો. કેટલા વર્ષ? જન્મ પછી 20 વર્ષ સુધી જે પ્રક્રિયા કરો અને જે પરિણામ આવે એ માત્ર ને માત્ર ગર્ભ સમયના 9 મહિના દરમિયાન આવે. આવો એ સમય સંતાન માટે ઘડતરનો ઉત્તમ બતાવેલો છે, માટે હરેક મા બાપ છે એ જ્યારે ગર્ભની અંદર બાળક હોય ત્યારે એ 9 મહિના સુધી વિશેષ સાવધાન રહેશે, તો એને ચોક્કસપણે સારા સંસ્કારી સંતાનો મળશે. જેમ નાનકડું વૃક્ષ હોય અને એને ખબર, આપણે એને આમ છાલ ઉપર કંઈક ઓતરી નાખીએ, ઘણા બધા અત્યારે કંઈક ને કંઈક બનાવતા હોય, પોતાના નામ લખતા હોય, એ ઝાડ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ નિશાન રહી જાય, એ જતું નથી. એમ બાળક ગર્ભમાં છે ત્યારે તમે જેવા એને સંસ્કાર આપશો, જેવા સદગુણ આપશો, એવા મરતા સુધી રહેશે, એ બાળક એને ક્યારે ભૂલવાનો નથી. એ પ્રહલાદના પ્રસંગ ઉપરથી આપણે જાણ્યું. એટલે તમારા હાથની વાત છે, આ બીજા કોઈ નહીં કરે, તમને ખુદને કરવું પડશે, કારણ કે ઈ સમયે સંતાન તમારી પાસે છે, ઈ માતા પાસે છે, એમાં તમારે જેવું કોતરવું હશે એવું તમે કોતરી શકશો. સારું કોતરવું હશે તો સારું, અને નરસું કોતરવું હશે તો નરસું, ઈ તમારા હાથની વાત છે. જો સંયમી જીવન જીવશો, સંસ્કારી જીવન જીવશો, તો સંતાનોની અંદર એવા સંસ્કાર આવશે અને ફેલ ફતુરિયું હશે તો તમારા સંતાનો પણ એવા જ જન્મવાના છે. એટલે ખાસ માત્ર સત્સંગની બાબત, આ દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જોઈ લો, કોઈ પણ ફિલ્ડની અંદર જોઈ લો, જે વ્યક્તિ એવો મહાન થયો છે તો એની પાછળ ઇતિહાસ તમે જોજો કે બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે એને એવું વાતાવરણ મળ્યું છે, એને કારણે જ એ બાળક આજે એવો મહાન બન્યો છે. આપણા ભારત વર્ષની ઘણી બધી એવી સન્નારીઓ છે કે જે ગર્ભની અંદર બાળક હતા ત્યારે એવા સંસ્કારો આપ્યા છે. સુભદ્રાની આપણે વાત કરી, અભિમન્યુ જેવા વીર પુત્રને જન્મ આપ્યો, કારણ કે કૃષ્ણ પાસે રહી અને નિત્ય સુરવીરતાની વાતો સાંભળી અને ગર્ભમાં જ બાળકને સુરવીરતાના પાઠ ભણાવી દીધા. એ જન્મ્યા પછી કાંઈ ન થાય, જ્યારે બાળક ગર્ભની અંદર હોય ત્યારે જે સંસ્કાર આપવામાં આવે એ મરતા સુધી બાળકની અંદર રહે છે.
અરે આપણા જ મહારાષ્ટ્રના શિવાજી મહારાજ એને આપણે યાદ કરીએ આજે, એની માં જીજાબાઈ ઈ જ્યારે શિવાજી મહારાજ ગર્ભની અંદર હતા ત્યારે નિત્ય એવું ચિંતન કરતી વિચાર કરતા ના જીજીબાઈ કે મારે એક એવા સુરવીર પુત્રને જન્મ આપવો છે કે જે મારા આખાય ભારતવર્ષનું રક્ષણ કરે, એવી સુરવીરતાની વાતો વિચારતી ઈ રામાયણ મહાભારત ભાગવત જેવા સદગ્રંથોને વાંચતી એને કારણે એને ત્યાં શિવાજીનો જન્મ થયો, અને જન્મ થયો અને જન્મ પોતાની સાથે જ એને જે પારણિયામાં પોઢાડ્યો અને પારણિયાની અંદર પણ એને કેવા સંસ્કાર આપ્યા છે આપણા કવિઓએ અદ્ભુત ઈ પ્રસંગને હાલરડાની અંદર કંડાર્યો છે કે જીજાબાઈએ પોતાના સંતાનને કેવા સંસ્કાર આપ્યા. જીજાબાઈએ શરૂ કર્યું.
અને જન્મ આપ્યા પછી પણ એવી જ એને પારણીએ પોઢાડતા પોઢાડતા વાતો કરે છે અને પોતાની જાતિનો દૂધ પાય છે અને એને કહે છે કે જેટલો તારે ધાવવું એટલો ધાવી લેજે. એક દિવસ જ્યારે ભારતના રક્ષણ માટે યુદ્ધ ખેલાશે ને ત્યારે તને એક મુઠ્ઠી ધાન ખાવાનો પણ સમય નહીં મળે, માટે જેટલો ધાવવું એને દીકરા એટલો અત્યારે ધાવી લે. એક માતાના ધાવણની તાકાત છે, માતાનું દૂધ છે, એની અંદર પણ એક સંસ્કારનો વારસો આવે છે, પોતાની પરંપરાનો વારસો આવે છે અને એના દીકરાઓ છે ને એ શૂરવીર થાય એવા શિવાજી જેવા પાકે. બાકી આજની માતાઓ જુપીઓ પાય એના છોરા કઈ શિવાજી જેવા ન થાય. હા, આવી જુપી ઈ ચૂપી પી પી અને મોટા થયા હોય એના કેવા થાય તમે કલ્પના કરો. હે, ચૂસે નહીં બરોબર. આ ચૂપીને ચૂસી ચૂસી અને જે મોટા થયા હોય એનામાં સુરવીરતા આવતી નથી. માતાના ધાવણની એક તાકાત છે ઈ એનામાં ક્યારે આવતી નથી. આજે ઘણી માતાઓ એવી છે પોતાના સંતાનને પોતાનો દૂધ પીવડાવવા માટે તૈયાર નથી. કેમ? તો કે અમારો રૂપ બગડી જાય, ઓલો આખો બગડી જશે એની ચિંતા એને થતી નથી, પણ પોતાનો રૂપ બગડી જાય એની ચિંતા થાય. એક દિવસ ઓમે ગેટી થાઈસ અત્યારે તારા છોરાને ધવરા આયા રાખે. આયા ખબર તમને? આયા, હા, આયાને લઈ આવ્યા ને એની તો બધી માયા બગડ્યો. જેની પાસે રહીને સંતાન મોટો થાશે એના અવગુણો એનામાં આવશે, એની કુટેવો એનામાં આવશે, માટે ક્યારે આયાને ઘરમાં ન રાખતા. ઇતિહાસની અંદર એક એવો પ્રસંગ બનેલો છે, એક રાજા હતો એને બે કુંવર હતા. એમાં એક દિવસ મોટો કુંવર છે એ પારણિયામાં સૂતો હતો, એની માં એટલે કે રાજાની રાણી નાવા ગઈ અને દાસી ઘરમાં કામ કરતી હતી. એ મોટા કુંવરે રણવાનું શરૂઆત કરી, દાસીએ ઘણો પ્રયત્ન કર્યો પણ માન્યો નહીં, એટલે એ બાળકને એ મોટા કુંવરને છાનો રાખવા માટે દાસીએ એને પોતાનો ધાવણ ધવડાવ્યો. ને પછી વર્ષો પર વર્ષોના વાણા વીતી ગયા ની રાજ્ય ઉપર બીજા રાજાએ ચડાઈ કરી અને આ બંને યુવરાજ બની ગયા હતા. બંને ભાઈઓએ હાથની અંદર તલવાર લઈ અને યુદ્ધે ચડ્યા છે. પણ એમાં નાનો તો એવો શૂરવીર કે આખા એ લશ્કરને પાછો અટકાવી દીધો, એનો મસ્તક છે એ ધડ ઉપરથી કપાઈ ગયો, તો એકલો ધડ છે એ લડ્યો અને સાંભળાને પાછો વાળી દીધો. ત્યારે એ રાજા બોલ્યો કે ખરો શૂરવીર ખરો ક્ષત્રિય છે કે જેણે લશ્કરને પાછો અટકાવ્યો, પણ મોટો તો એક ઝાડ પાછળ સંતાઈ અને મ્યાનમાંથી હજી તલવાર કાઢતો હતો. રાજાએ જોયું, ખબર પડી ગઈ કે ગમે એ વાત બગડી છે. ઘરે આવીને રાણીને પૂછા કરી કે આનું કારણ શું, ત્યારે એ રાણીએ એમ કીધું કે આ જ્યારે નાનો હતો ત્યારે એક દિવસ દાસી એને ધવડાવ્યો હતો, મને ખબર પડી હતી, મે એને ઊંધો વાળી અને થપથપાવીને જેટલા દૂધના ફોદે ફોદા બારે કાઢી નાખ્યા, છતાંય પણ એકાદ ફોદો રહી ગયો હશે ને, આ એના સંસ્કાર છે. આ તાકાત છે દૂધની. જ્યારે આજની માતાઓને પોતાના દૂધની કિંમત ઘટી ગઈ અને બજારો દૂધ ઉપર પોતાના સંતાનોને મોટા કરવા માને છે અને પછી એમ ઈચ્છા રાખે કે અમારે ત્યાં કને શૂરવીર શિવાજી જેવા સંતાનો થાય, એ શૂરવીર નહીં થાય, ભીકણ બાવલિયા થશે, એ ક્યાંય કામમાં આવવાના નથી. એટલા માટે માતાઓ પોતાના દૂધની કિંમત સમજે અને એવું પોતે આહાર લે કે જેથી કરીને સંતાનને યોગ્ય દૂધ મળે અને સંતાનો મોટા થઈ અને સારા થાય. માતાના દૂધની અંદર બહુ મોટી તાકાત છે. માટે તમામ મા બાપને કહું છું કે તમારા સંતાનોને તમે પોતે જ મોટા કરજો, કોઈ આયા બાયાને ઘરની અંદર ન રાખતા અને હોય તો રજા દઈ દેજો. ભલે આપણે એના ધંધા માંગવા નથી, પણ તમે જે બાળકને જન્મ આપ્યો એ બાળકને મોટો કરવો એ આયાની જવાબદારી નથી, તમારી છે. અરે ચિંતકોએ એમ કહ્યું કે જો તમને તમારા સંતાનોને ઘડવાનો સમય ન હોય, તમારે મજબૂરી છે તમે તમારા સંતાનોને
શકતા તો તમને સંતાનને જન્મ આપવાનો કોઈ અધિકાર નથી. જો જન્મ આપ્યો તો એનો તમે ઘડતર કરો. આજે જીજાબાઈ પોતાની મા તરીકેની ફરજ બજાવે છે અને શિવાજીને સારા સંસ્કારની સુરવીરતાની વાતો સંભળાવે છે. I don't know.